વોર એન્ડ પીસ એ લિયો ટોલ્સટોયની એક ઉત્તમ સાહિત્ય કૃતિ છે. તેનું પ્રથમ પ્રકાશન 1869માં થયું હતું અને તેનું અનુવાદ યુદ્ધ અને શાંતિ નામથી જયંતિ દલાલે કરેલું છે અને તેનું પ્રકાશન 1954-56 સુધી થાય છે. વોર એન્ડ પીસની રચના મહાન લેખક લિયો ટોલ્સટોયે કરી હતી. વોર એન્ડ પીસમાં ટોલ્સટોયે દર્શાવ્યું છે કે કેવી રીતે સામાન્ય લોકોની દેશભક્તિ, સાહસ, વીરતા આગળ યુરોપને હરાવનારા નેપોલિયન અને તેની આજે ગણવામાં આવતી સેનાએ હારનો સામનો કરવો પડ્યો હતો. તો હવે આપણે આ સાહિત્ય કૃતિની શરૂઆત કરીએ. 1863થી લઈને 1869 સુધી આ નવલકથા 4 ભાગમાં લખવામાં આવી છે, જેમાં 1500થી વધુ પેજ આવેલા છે. કુલ 4 વોલ્યુમો છે. નવલકથાની શરૂઆત કરતાં પહેલાં આપણે થોડો ઇતિહાસ જાણી લઈએ કે આ કથા એ સમયની છે કે જ્યારે ફ્રાન્સના નેપોલિયન બોનાપાર્ટ આખા યુરોપમાં ઉત્પાત મચાવ્યો હતો. યુરોપના ઘણા બધા ક્ષેત્રોને પોતાના નિયંત્રણમાં રાખ્યા હતા અને રશિયાને પણ પોતાના નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એ સમયે રશિયા એલેક્ઝાન્ડર પ્રથમના નિયંત્રણમાં હતું. 1812માં નેપોલિયન રશિયાની રાજધાની મોસ્કોમાં પ્રવેશ મેળવે છે. નેપોલિયનની રણનીતિ એવી હતી કે એકવાર મોસ્કોને જીતી લીધું તો એલેક્ઝાન્ડર પ્રથમ જે છે તે પોતાના હથિયાર છોડી દેશે. એ સમયે નેપોલિયનનું સૈન્ય બળ બહુ મોટું હતું. આ સમયે કોઈનામાં સાહસ નહોતું કે તે નેપોલિયન સામે યુદ્ધ કરે કે નેપોલિયનનો સામનો કરી શકે. હવે નેપોલિયન મોસ્કો જીતી લે છે. મોસ્કોને ખાલી કરી દેવામાં આવ્યું અને રશિયન આર્મી એ સમયે પાછી હટ કરવી પડે છે. આ સમયે નેપોલિયનથી એક ભૂલ થઈ ગઈ. તેને વિપરીત ઋતુમાં મોસ્કોમાં પ્રવેશ કર્યો હતો. રશિયામાં પડનાર ઠંડી સહન કરવી એ દરેકના હાથની વાત નથી. ઉપરથી મોસ્કો ખાલી થઈ ગયેલું હતું, કેમ કે નેપોલિયન જ્યાં જ્યાં આક્રમણ કરે તે ભારે લૂંટ ચલાવતો હતો. પોતાના સૈન્ય માટે ખર્ચ પૂરો કરવા માટે તે દરેક શહેરમાં લૂંટ મચાવતો હતો. હવે મોસ્કો ખાલી થઈ ગયેલું એટલે અહીં કશું મળ્યું નહીં. 2 મહિના સુધી રાહ જોઈ. ભોજન સમાપ્ત થઈ ગયું હતું અને સેનામાં મહામારી ફેલાવા લાગી. આખરે નેપોલિયને મોસ્કો છોડવું પડ્યું. આ સાથે તેને ઘણું બધું નુકસાન વેઠવું પડ્યું હતું. આના સૌથી મોટા 2 કારણો એ હતા કે પહેલું કે તે પોતાના સિદ્ધાંતોને વળગી રહ્યો અને બીજું કે તે રશિયાની કૂટનીતિને સમજી ના શક્યો. આ ઐતિહાસિક કથા વિશેની નવલકથા એટલે વોર એન્ડ પીસ. મિત્રો, વોર એન્ડ પીસ એમાં 5 પરિવારનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ નવલકથા 4 વોલ્યુમમાં વિભાજિત કરેલી છે અને એક એનો એપિલોગ પણ છે. આ નવલકથાની શરૂઆત થાય છે 1805થી સેન્ટ પીટર્સબર્ગ રશિયાથી એક પાર્ટી આપવામાં આવે છે. એના પાવલોવ દ્વારા એના પાવલોવના પોતાની માલકિન મારિયાની સૌથી પ્રિય છે. આ પાર્ટીમાં નવલકથામાં આવતા પાત્રોનો પરિચય મળે છે. આ પાર્ટીમાં એક પેર નામનો છોકરો છે જે એબ્રોડથી ભણીને આવ્યો છે. તેના પિતા બહુ પૈસાવાળા છે. તે આ પાર્ટીમાં થોડી મૂંઝવણ અનુભવે છે. આ પાર્ટીમાં આવનાર દરેક જાણે છે કે પિયર તેનો પપ્પાનો સૌથી પ્રિય છે. આ પ્રિયરનો એક મિત્ર છે પ્રિન્સ આન્દ્રી, એ પણ આ પાર્ટીમાં સામેલ છે. પ્રિન્સ આન્દ્રી એ લિસ નામની એક છોકરી સાથે લગ્ન કર્યા છે અને આ લોકો પોતાના લગ્ન જીવનથી ખુશ નથી. આ પોતાની પત્ની અને દુનિયાની દરેક સ્ત્રીઓને નફરત કરવા લાગ્યો છે. જ્યારે આ 2 મિત્રો ભેગા થાય ત્યારે પ્રિન્સ આન્દ્રી શા માટે દરેક મહિલાને નફરત કરે છે તે વાતની જાણ થાય છે. હવે આ વાત જાણ્યા બાદ પ્રિયર બચારો શું કરે, કેમ કે તે પોતે જ અવિવાહિત છે અને પોતાના પપ્પાની સંપત્તિનો હકદાર છે. હવે પ્રિન્સ આન્દ્રી પોતાના લગ્ન જીવનથી એટલો બધો કંટાળી ગયો છે કે તે પ્રિયરને કહે છે કે મેં નક્કી કર્યું છે કે જે નેપોલિયન સાથે યુદ્ધ થવાનું છે તેમાં હું સેનાનો અધિકારી બનીશ અને યુદ્ધમાં પોતાની જિંદગી સમર્પિત કરી દઈશ. હવે આ કથા
આગળ વધે છે. રશિયાનું પ્રખ્યાત શહેર મોસ્કોમાં અહીંયા એક રોસ્ટોવ પરિવાર છે. આ પરિવારમાં પતિ પત્ની રહે છે, કાઉન્ટ રોસ્ટોવ અને કાઉન્ટનેસ રોસ્ટોવ. આ પરિવાર ખૂબ દેવાદાર બનેલ છે. તેમના 4 સંતાનો છે, જેમાં નતાશા, નિકોલાય, વેરા, સૌથી નાનો છે તે પેટ્યા. આ 9 વર્ષનો છે, જે આગળ જતા આર્મીમાં ભરતી થવા માગે છે. પ્રિન્સ આન્દ્રીના પરિવારમાં તેની પત્ની છે, તેના પપ્પા છે અને તેની એક બહેન છે મારિયા. આ પોતાના પરિવારને છોડીને યુદ્ધમાં લડવા માટે ચાલ્યો ગયો છે. રશિયા અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ થવાનું હતું. નેપોલિયન સાથે ત્યાં તેની સેનાની ટુકડીનો સેનાનાયક બને છે. પ્રિન્સ આન્દ્રી પહેલીવાર આટલા મોટા યુદ્ધમાં જઈ રહ્યો હતો. અહીંયા નિકોલાય પણ સામેલ છે કે જે એલેક્ઝાન્ડર પ્રથમથી પ્રભાવિત હતો. નિકોલાયને જુગાર રમવાની પણ ટેવ હતી. તેનો એક મિત્ર છે ડેનિસોવ. પ્રિન્સ આન્દ્રી, ડેનિસોવ અને નિકોલાય આ ત્રણેય એક ખતરનાક યુદ્ધમાં જવા જઈ રહ્યા છે. પ્રિન્સ આન્દ્રી દુશ્મનના હાથે પકડાય છે ત્યારે તેને નેપોલિયન બચાવે છે. નિકોલાય અને તેનો મિત્ર ડેનિસોવ ઘરે પાછા આવે છે. ડેનિસોવ નતાશા સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે, પણ નતાશા આ પ્રસ્તાવને ઠુકરાવી દે છે. પ્રિયર એક પૈસાવાળો વ્યક્તિ છે અને તે એક હેલેની નામની છોકરી સાથે લગ્ન કરે છે. હવે પ્રિન્સ આન્દ્રી યુદ્ધના કેમ્પમાંથી સ્વસ્થ થઈને પાછો ઘરે આવે છે ત્યારે તેની પત્ની લીવ તે એક બાળકને જન્મ આપીને મૃત્યુ પામે છે. તેના મૃત્યુ પછી પ્રિન્સ આન્દ્રીને ખૂબ જ પશ્ચાતાપ થવા લાગે છે. પ્રિન્સ આન્દ્રી આર્મીમાં પાછો નથી જઈ શકતો, પણ ઘરે રહી રશિયન સરકાર અને આર્મી માટે કામ કરતો હોય છે. પિયર પ્રિન્સ આન્દ્રી પાસે આવીને કહે છે કે સંસારમાં ભગવાન ક્યાં છે. સમય જતાં પ્રિન્સ આન્દ્રીની મુલાકાત નતાશા સાથે થાય છે. પ્રિન્સ આન્દ્રી મહિલાઓને નફરત કરતો હતો, પણ નતાશાને જોયા પછી જીવનને એક નવું લક્ષ્ય મળ્યું હોય તેવું તેને લાગે છે. પ્રિન્સ આન્દ્રી લગ્નના પ્રસ્તાવ માટે રોસ્ટોવ પરિવાર પાસે જાય છે, પણ પ્રિન્સ આન્દ્રીના પિતા રોસ્ટોવ પરિવારને પસંદ કરતા નથી. તે આ લગ્ન માટે 1 વર્ષનો સમયગાળો માગે છે. 1 વર્ષનો સમય આપ્યા બાદ પ્રિન્સ આન્દ્રી એબ્રોડ જાય છે પોતાના જખમોનો ઉપચાર કરવા માટે. હવે નતાશા ઓપેરા જાય છે. તેની હેલિનીનો ભાઈ એન્ટોલ મળે છે, જે પહેલેથી જ એકવાર લગ્ન કરેલ છે. તેમ છતાં તે હેલિની સાથે મળી નતાશા સાથે લગ્ન કરવા માગે છે એવો એનો વિશ્વાસ હોય છે. નતાશા પ્રિન્સ આન્દ્રીની બહેન મારિયાને પત્ર લખે છે કે તે પ્રિન્સ આન્દ્રી સાથેની સગાઈ તોડી રહી છે. હવે નતાશા અને એન્ટોલ જ્યારે ભાગવાની તૈયારી કરતા હોય છે, એટલે કે તેઓ ભાગવા માટેની એક પ્લાનિંગ કરે છે, ત્યારે તેની બહેન સોનિયા તેને પકડે છે અને નતાશાને પોતાની ભૂલ સમજાય છે. પ્રિયર તેને કહે છે કે એન્ટોલ પહેલેથી જ વિવાહિત છે. આ સાંભળીને નતાશા આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે અને બીમારીમાં સપડાય છે, ત્યારે પ્રિયર તેને સાચવે છે. હવે પ્રિન્સ આન્દ્રીને આ સમાચાર મળે છે કે નતાશાએ સગાઈ તોડી નાખી છે, તો પ્રિન્સ આન્દ્રી પણ અહમથી કહે છે કે સગાઈ તોડી નાખી તો ઠીક છે. હવે 1892ના સમયમાં રશિયા અને નેપોલિયન વચ્ચે યુદ્ધ થવાનું હોય છે, ત્યારે પ્રિન્સ આન્દ્રી ફરીવાર આર્મીમાં જોડાય છે. પિયરને લાગે છે કે આખા મોસ્કોમાં નેપોલિયનનો ડર છવાયેલો છે, તેથી તે નેપોલિયનને મારવાનો નિશ્ચય કરે છે. ફ્રાન્સના સૈનિકો પ્રિન્સ આન્દ્રીના ઘરે જાય છે. પ્રિન્સ આન્દ્રીના પપ્પાનું મૃત્યુ થાય છે, પણ તેની બહેન મારિયા ત્યાંથી ભાગી જાય છે. આવા સમયે નિકોલાય મારિયાનો જીવ બચાવે છે. આ બાજુ હેલિની પ્રિયર સાથેના સંબંધો તોડી ને નવા લગ્ન કરે છે. આ વાતથી પ્રિયરને આઘાત લાગે છે અને મોસ્કોમાં ફરે છે. તેનું એક જ માત્ર લક્ષ્ય છે કે નેપોલિયનને કેવી રીતે મારવો. આ સમયે
મોસ્કો શહેરને ખાલી કરાવવામાં આવતું હતું. આમાં રોસ્ટોવ પરિવાર પણ મોસ્કો છોડવાની તૈયારીમાં છે. નતાશાના કહેવાથી રોસ્ટોવ પરિવાર પોતાની ગાડીઓમાં જખમી થયેલા સૈનિકોને ભરે છે. તેમાં એક પ્રિન્સ આંદ્રી પણ છે. હવે આસકો મોસ્કો શહેર ખાલી થઈ જાય છે. જ્યારે નેપોલિયન પોતાની સેના લઈને આવે છે ત્યારે તેને અહીં કશું જ મળતું નથી. પ્રિન્સ આંદ્રી નતાશાને અને તેની બહેન મારિયાને મળે છે. હવે આ મરવાની હાલતમાં છે અને મરતા મરતા તે નતાશાને માફ કરી દે છે. પિયનની પત્ની હેલેની પણ હવે મૃત્યુ પામે છે. રશિયા મોસ્કો શહેરને પાછું મેળવે છે. નેપોલિયન મોસ્કો એટલે કે રશિયામાંથી ભાગી જાય છે. આ પછી પિયર અને નતાશા લગ્ન કરે છે, તેમજ મારિયા અને નિકોલાઈ પણ લગ્ન કરે છે. નિકોલાઈનું પરિવાર જે દેવામાં ડૂબેલ હતું તે મારિયા સાથે લગ્ન કર્યા બાદ બધું જ દેવું પણ ચૂકતે કરી દે છે. નિકોલાઈ અને મારિયા તેના જૂના ઘરે રહેવા જાય છે જ્યાં તેના પપ્પા રહેતા હતા. ત્યાં તેઓ પ્રિન્સ આંદ્રીના અનર્થ બાળકને પાલન પોષણ કરીને ઉછેરે છે. આ સાથે જ આ નવલકથા પૂરી થાય છે.